ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, ભાગાકારના દાખલા ગણવાની મજા આવે છે ને? આવે છે ને? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 165 ઉપર જુઓ. દરેકને સરખે ભાગે વહેંચો. તો ચાલો આગળ આપણે સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ. તો જુઓ મિત્રો, અહીં ચિત્રને ધ્યાનથી જુઓ. અહીં 6 કેળા આપેલા છે. કેટલા કેળા છે ગણો જોઈએ. 6 કેળા આપેલા છે. અને વાંદરા કેટલા દેખાય છે તમને? કેટલા દેખાય છે વાંદરા? 3 વાંદરા છે, બરાબર. 6 કેળા છે અને 3 વાંદરા છે, બરાબર. તો મિત્રો, આપણે 6 કેળાને 3 વાંદરાને સરખે ભાગે વેચવાના છે. 6 કેળા 3 વાંદરાને સરખા ભાગે વેચવાના છે, બરાબર. કેવી રીતે વેચશું આપણે? તો જુઓ, અહીં 6 કેળા છે અને 3 વાંદરા છે. જોયું ને આપણે ચિત્રમાં? તો આપણે 6 કેળાને 3 સરખા ભાગમાં વેચવાનું છે, બરાબર ને? 3 વાંદરા છે તો 3 સરખા ભાગ કરવા પડશે ને. તો આપણે 6 કેળાને 3 સરખા ભાગમાં વેચવાનું છે. તો જુઓ, 6 કેળાના 3 સરખા ભાગ, બરાબર. 6 કેળાના આપણે 3 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા કેળા આવે? 2 કેળા આવે. દરેક ભાગમાં કેટલા કેળા આવે? તો દરેક ભાગમાં કેટલા કેળા આવે? 2 કેળા આવે, બરાબર. તો આપણે અહીંયા લખશું, દરેકના ભાગમાં 2 કેળા આવે. તો જુઓ, દરેકના ભાગમાં 2 કેળા આવે. દરેકના ભાગમાં એટલે કે એક વાંદરાને કેટલા કેળા મળે? 2 કેળા મળે, બરાબર. તો આપણે અહીંયા લખશું, તેથી 6/3. 6 કેળા છે અને વાંદરા કેટલા છે? 3 છે. તો અહીં આપણે 6/3 સરખા ભાગ કરવાના છે, બરાબર ને? તો જુઓ, 6/3 બરાબર કેટલા આવશે? એક વાંદરાના ભાગ કેટલા કેળા જાય? એક વાંદરાના ભાગે 2 કેળા જાય. તો અહીં આપણે લખશું 2, બરાબર. 6/3 બરાબર 2, બરાબર. એક વાંદરાના ભાગે કેટલા કેળા આવે? 2 કેળા આવે. તો આપણે 6 કેળાના 3 સરખા ભાગ કરીએ તો દરેક વાંદરા પાસે કેટલા કેળા આવે? 2 કેળા આવે. સરખા ભાગે કેટલા કેળા આવે દરેક વાંદરા પાસે? 2 કેળા. એટલે કે એક વાંદરાને 2 કેળા મળે, બરાબર. તો જુઓ, તેથી 6/3 બરાબર 2. સમજ પડી? પડે છે ને સમજ? અને મિત્રો, જો 6 કેળા હોય, કેળા કેટલા છે? 6 છે અને વાંદરા 2 જ હોય તો? એક તો આપણે 6 કેળા 2 વાંદરાને સરખે ભાગે વહેંચવાના છે, બરાબર. તો એક વાંદરા પાસે કેટલા કેળા જાય? એક વાંદરાના ભાગે કેટલા કેળા આવે? 3 કેળા આવે, બરાબર ને? તો 6 કેળા, તેના આપણે 2 સરખા ભાગ કરીએ તો દરેક વાંદરા પાસે એટલે કે એક વાંદરા પાસે કેટલા કેળા આવે? 3 કેળા આવે, બરાબર ને? તો શું લખાય ભાગાકારમાં? શું લખાય? તેથી 6/2 બરાબર 3, બરાબર ને? 6 કેળા, તેને 2 સરખા ભાગમાં વેચવાના છે. એટલે કે વાંદરા 2 છે તો એને 2 સરખા ભાગમાં વહેંચવાના છે, બરાબર. તો દરેક વાંદરાના ભાગે કેટલા કેળા જાય? એટલે કે એક વાંદરાના ભાગે કેટલા કેળા જાય? 3 કેળા જાય, બરાબર ને? તો 2 વાંદરાને સરખે ભાગે 3 કેળા મળે, બરાબર ને? સમજ પડી ને? તેથી 6/2 બરાબર 3 થાય, બરાબર ને? ચાલો આગળ જોઈએ. તો જુઓ, ઉદાહરણ બીજું. રાજુ અને રામ વચ્ચે 8 ચોકલેટ સરખા ભાગે વહેંચો. તો જુઓ મિત્રો, અહીં કુલ ચોકલેટ કેટલી છે? કુલ ચોકલેટ 8 છે, બરાબર. કુલ ચોકલેટ 8 છે. બાળકો કેટલા છે? બાળકો 2 છે, રાજુ અને રામ. અહીં બાળકો 2 છે. તો આ ચોકલેટને 2 સરખા ભાગે વેચવાની છે. કોને વેચવાની છે? રાજુ અને રામને સરખા ભાગે વેચવાની છે, બરાબર. તો જુઓ, તેથી ચોકલેટ કેટલી છે? કુલ ચોકલેટ કેટલી છે? ચોકલેટ છે 8. કેટલા સરખા ભાગ કરવાના છે? 2 સરખા ભાગ કરવાના છે. રાજુ અને રામ આ 2 બાળકો છે.
तो અહીં આપણે બે સરખા ભાગ કરવાના છે તો 8 ભાગ્યા કેટલા આવશે અહીં 2 કેમ કે બે બાળકો છે બરાબર તો 8 ભાગ્યા 2 બરાબર એક બાળકના ભાગે કેટલી ચોકલેટ જશે 4 ચોકલેટ જશે કેમ કે આપણે 8 ના બે સરખા ભાગ કરીએ તો એક ભાગમાં કેટલી ચોકલેટ આવે એક ભાગમાં સરખા ભાગે કેટલી ચોકલેટ આવે 4 ચોકલેટ આવે બરાબર તો 8 ભાગ્યા 2 બરાબર 4 બરાબર એટલે રાખજો 8 ભાગ્યા 2 બરાબર 4 બરાબર તો અહીં કુલ 8 ચોકલેટ છે તેના બે સરખા ભાગ કરીએ આપણે તો દરેક ભાગમાં એટલે કે એક ભાગમાં 4 ચોકલેટ આવે સરખા ભાગ એટલે કે એક બાળકને 4 ચોકલેટ સરખા ભાગે મળે બંને બાળકોને સરખા ભાગે કેટલી ચોકલેટ મળે છે 4 4 ચોકલેટ મળે છે એટલે કે રાજુને પણ 4 ચોકલેટ મળે અને રામને પણ 4 ચોકલેટ મળે છે બરાબર તો જુઓ મિત્રો અહીં એટલે કે 8 ચોકલેટના બે સરખા ભાગ કરતા દરેક બાળકને ભાગે 4 ચોકલેટ આવે 8 ચોકલેટના બે સરખા ભાગ કરતા દરેક બાળકને એટલે કે એક બાળકના ભાગે કેટલી ચોકલેટ આવે 4 ચોકલેટ આવે બરાબર ને કેટલી ચોકલેટ આવે 4 ચોકલેટ આવે એટલે કે રાજુના ભાગે 4 ચોકલેટ આવે અને રામના ભાગે 4 ચોકલેટ આવે એટલે બંને બાળકોને સરખે ભાગે 4 4 ચોકલેટ મળે એટલે દરેક બાળકને 4 ચોકલેટ મળે સમજ પડી ચાલો આગળ જોઈએ તો જુઓ 3 નંબરમાં જુઓ જો 60 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે બરાબર અહીં આપણે જવાબ શોધવાનો છે બરાબર જુઓ કેળા કેટલા છે 60 કેળા છે અને વાંદરા કેટલા છે 2 વાંદરા છે તો દરેક વાંદરા એટલે કે એક વાંદરાને કેટલા કેળા મળશે 60 ના બે સરખા ભાગ કરો આપણે 60 ના બે સરખા ભાગ કરીએ તો દરેક વાંદરા તો એક વાંદરાના ભાગે કેટલા કેળા જાય તો એક ભાગમાં કેટલા કેળા આવે તો જુઓ તો આપણે લખીએ અહીંયા 60 કેળા છે બરાબર એના કેટલા સરખા ભાગ કરવાના છે બે સરખા ભાગ કેમ કે આપણે કેટલા વાંદરાને વેચવાનું છે બે વાંદરાને વેચવાનું છે બરાબર ને તો અહીંયા લખશો આપણે 2 તો 60 ભાગ્યા 2 ચાલો 60 ના બે સરખા ભાગ કરો તો એક ભાગમાં કેટલા કેળા આવશે 30 કેળા આવશે કેટલા કેળા 30 કેળા આવશે એટલે કે તો દરેક વાંદરાને સરખે ભાગે કેટલા કેળા મળે 30 કેળા મળે બરાબર ને 60 ભાગ્યા 2 બરાબર 30 બરાબર તો આપણે અહીં જવાબમાં લખશું દરેક વાંદરાને દરેક વાંદરાને 30 કેળા મળે કેટલા કેળા મળે દરેક વાંદરાને 30 કેળા મળે બરાબર ને દરેક વાંદરાને 30 કેળા મળે તો દરેક વાંદરાને 30 કેળા મળે દરેક એટલે કે એક વાંદરાના ભાગે કેટલા કેળા જાય 30 કેળા જાય બરાબર ને તો એક વાંદરાના સરખે ભાગે કેટલા કેળા આવે 30 કેળા આવે બરાબર હવે જુઓ તો અહીંયા જુઓ મિત્રો આ જવાબ મૌખિક રીતે આપવાનો છે આ જવાબ પણ આપણે મૌખિક રીતે શોધેલો છે બરાબર તો અહીં પણ તમારે જવાબ મૌખિક રીતે જ આપવાનો છે દાખલો ગણવાનો નથી બરાબર તો જુઓ જો 600 કેળા હોય અને 2 વાંદરા હોય તો શું થાય જો 600 કેળા હોય અને 2 વાંદરા હોય તો શું થાય ચલો શું આવશે અહીં જવાબ આપો જોઈએ આ પ્રશ્નનો જવાબ મૌખિક રીતે આપો જોઈએ જવાબ શું આવશે આ 600 એ કેટલા અંકની સંખ્યા છે 3 અંકની સંખ્યા છે બરાબર ને ચાલો કુલ કેળા કેટલા છે 600 છે કેટલા વાંદરાને વેચવાના છે 2 વાંદરાને સરખા ભાગે આપણે કેળા વેચવાના છે બરાબર તો કેટલા કેળા આવશે એક વાંદરાના ભાગે કેટલા કેળા આવશે બોલો જોઈએ તો જુઓ આપણે અહીંયા લખીએ 600 ભાગ્યા કેટલા આવશે અહીં 2 600 ભાગ્યા 2 કેમ કે 600 કેળા છે અને કેટલા સરખા ભાગ કરવાના છે આપણે 2 સરખા ભાગ કરવાના છે બરાબર ને પણ અહીં આપણે દાખલો ગણવાનો
નથી. અહીં આપણે મૌખિક રીતે જવાબ લખશું. બરાબર ને? આવડશે ને? ચલો બોલો કેટલા આવશે? 600 ને આપણે બે સરખા ભાગ કરીએ તો શું આવે જવાબ? 300. કેટલા? 300. તો અહીં આપણે જવાબમાં લખશું બરાબર 300. બરાબર. તો એક વાંદાના ભાગે કેટલા કેળા આવે? 300 કેળા આવે. બરાબર. તો જુઓ 600 ભાગ્યા 2 બરાબર 300. બરાબર. તો અહીં આપણે જવાબમાં લખશું દરેક વાંદરાને 300 કેળા મળે. બરાબર ને? જો જવાબ દરેક વાંદરાને 300 કેળા મળે. જુઓ અહીંયા 600 કેળાના આપણે બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં એટલે કે એક ભાગમાં 300 કેળા આવે. બરાબર. તો જુઓ અહીં જવાબ દરેક વાંદરાને 300 કેળા મળે. કેટલા કેળા મળે દરેક વાંદરાને? એટલે કે એક વાંદરાને 300 કેળા મળે. બરાબર. સમજ પડી? પડી. ચાલો મિત્રો આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.